આખો વાટકો
છે ઉભરાઈ જાય છે એ તમે તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોઈને વાંચજો એટલે તમને ખ્યાલ આવશે. પછી છે કે બીજને ઉગવા માટે પ્રમાણસર હવા પાણી અને ગરમીની જરૂર પડે છે. કાઈ પણ વસ્તુ હોય આપણે વાયુ હોય તેને હવા પાણી અને ખોરાક છે આપણને પણ હવા પાણી અને ખોરાકની જરૂર હોય છે તેમ બીજને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે અને એ ત્રણેય વસ્તુ એને પૂરતા પ્રમાણમાં મળે તો બીજ છે એ સરસ રીતે ખીલે છે. વાતાવરણના તાપમાન અને ભેજના પ્રમાણના આધારે બીજનું અંકુરણ થાય છે. છોડના વિકાસ માટે હવા પાણી અને જમીન જરૂરી છે તેના વગર છોડનો વિકાસ શક્ય નથી. હવે આપણને રોજ એટલું પાણી આપે તો જમવાનું ન આપે અને સૂર્યપ્રકાશ એ ન આવે હવા એ ન આવે તો આપણે એટલું પાણી જોઈએ અંતે તો આપણે રહી શકીએ ન રહી શકીએ એટલે આપણે પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે. તેવી જ રીતે બીજ જે છે બધા છોડ વૃક્ષ છે એને પણ હવા પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં જોઈએ છે. છોડના વિકાસ માટે હવા પાણી અને જમીનની જરૂરી છે. બીજના ફેલાવા માટે પવન પાણી કીટકો પક્ષીઓ તથા પ્રાણીઓ ભાગ ભજવે છે. જેમ મેં તમને કીધું એમ છે બીજ નો ફેલાવ હોય તો પવન દ્વારા પણ બીજ ફેલાય છે પાણી દ્વારા પણ ફેલાય છે કીટકો એટલે કે પક્ષીઓ દ્વારા પણ ફેલાય છે અને પ્રાણીઓ પણ ભાગ ભજે છે. બરાબર છે ને. હવે તમે ક્યારે તમને એમ વિચાર આવે કે આ કઈ રીતે તો કે ઘણી વખત પવન ના આવતો હોય છે. બરાબર પવન ના હિસાબે છે આ જે બધા ઝાડ વૃક્ષ ને બધું છે એ બધું આમથી નામ હવામાં લહેરાય છે જેથી કરીને એના જે બધા બીજ એટલે કે એના કણો છે એ બધે હવા દ્વારા ફેલાય છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. અને પક્ષીઓ દ્વારા તો મેં તમને કીધું કે એક છોડ પરથી બીજા છોડ પર બેસે છે ત્યારે આ છોડના કીટકો છે એ બીજા છોડ ઉપર આપે કરે છે. હવે તો કે પવન કઈ રીતે તો કે વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. બરાબર. પછી પાણી તો કે પાણીથી કઈ રીતે ફેલાય છે તો કે હલકા અને પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પછી બીજના બે પ્રકાર છે તો કે કયા કયા તો કે બીજના બે પ્રકાર છે તો કે એક છે કયો બીજ છે તો કે એકદમ બીજ અને બીજું છે એ દ્વિદળીય બીજ. બરાબર. હવે તમને લોકોને ખ્યાલ છે કે કઈ તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ આપણે અમુક કઠોળમાં અમુક વસ્તુ છે એ આપણે ફળનારીને પણ બનાવી શકીએ છીએ તો કે કયા કયા તો કે આપણે ચણા છે મગ છે એ બધું છે એ આપણે ફળનારીને કરી શકીએ છીએ. કયા કયા તો કે ચણા મગ બરાબર વાલ એ બધું આપણે રાત્રે એને પલાળી દઈએ છીએ અને પછી સવારમાં આપણે એને બનાવીએ છીએ. બરાબર છે. ચણા મઠ વાળ વટાણા બરાબર એ બધું છે એ આપણે એને ફણગાવીને પણ કરી શકીએ છીએ અને બનાવવા માટે આપણે રાત્રે એને પેલા પલાળવું પડે છે. બરાબર છે ને. હવે એ તમને એમ થશે કે એકદળ બીજ અને દ્વિદળ બીજ એટલે કઈ રીતે તો કે એકદળ બીજ એટલે કે જેના ભાગ બે સરખા ભાગ ન પડતા હોય એને એકદળ બીજ કહેવાય અને જે પદાર્થના બે સરખા ભાગ પડતા હોય એને દ્વિદળ બીજ કહેવાય. તો હવે તમે એમ વિચારશો કે કયા એક દળમાં અને કયા દ્વિદળમાં તો તમે બધા ચણા છે એ જોયા છે. બરાબર. ચણા છે એને તમે વચ્ચેથી એક આમ ફાળો પાડો તો બે એક સરખા ભાગ પડે ચણામાંથી દાળ. બરાબર ને. ચણામાંથી ચણાની દાળ છે એટલે એક ચણો આખો છે એના બે ભાગ થયા એટલે બે એક સરખા ભાગ થાય એટલે એને શું કહેવાય દ્વિદળ. બરાબર. પછી મઠ છે તો મઠના બે સરખા ભાગ પડશે નહીં પડે કારણ કે એ મઠ છે એ એક દળ બીજ છે. બરાબર. પછી વાલ છે તો કે વાલ વાલના તમે જોજો એના બે સરખા ભાગ પડશો તો એના બે ભાગ પડશે તો એ શું કહેવાય તો કે દ્વિદળીય. બરાબર. પછી એવી જ રીતે મગ મઠ આવી ગયા હવે ચણા આવી ગયા હવે ઘઉં ઘઉં છે તો કે એક દળ છે કે દ્વિદળ તો કે એક દળ કારણ કે એના બે સરખા ભાગ નથી પડતા આપણે તુવેરનું સાંજાર બનાવીએ છીએ ત્યારે તુવેરના દાણા તમે જોજો એટલે એનો દાણો એક સરખો હોય છે. જયારે એને પછી આપણે તુવેરની દાળ તરીકે આપણે દાળ ભાત બનાવીએ ત્યારે જે દાળ બનાવીએ છીએ તો એ આખી તુવેરના બે ભાગ પેળા હોય છે એટલે તુવેર કઈ થશે તો કે દ્વિદળીય. બરાબર. એવી જ રીતે તમે તમારે જાતે અવલોકન કરજો અને જોજો અને વિચારજો
કે બધા જે કઠોળ અને બધા બીજ ને એ બધું જે આપણે ખાય છે એ બધું અલગ અલગ હોય છે, રંગમાં રૂપમાં દેખાવમાં આકારમાં, અમુક છે લીસા હોય છે, અમુક ખરબચડા હોય છે, અમુક ગોળ હોય છે, અમુક લાંબા હોય છે, બરાબર છે ને? અને બધાનો કલર પણ અલગ અલગ હોય છે, બરાબર. આ જ રીતે તમારે છે, બરાબર. હવે આ રીતે તમારે આપણે જોવાનું છે કે આપણી જે તમારી પાઠ્ય પુસ્તક છે એમાં પેજ નંબર, પાઠ્ય પુસ્તક ના પેજ નંબર 46 ઉપર શિકારી છોડ, બરાબર. હવે આ શિકારી છોડ છે એ તમારા પેજ નંબર 46 ઉપર આપેલું છે. આ છે એ તમારે આખો એ પેરેગ્રાફ છે પેજ નંબર 46 નો, એ પેરેગ્રાફ છે એ તમારે તમારી ગ્રાફ બુકમાં વાંચી અને બે વાર લખવાનો છે. આજના હોમવર્કમાં એ છે, બરાબર. એ તમારે લખવાનો રહેશે, બરાબર. અને બીજો પેરેગ્રાફ છે પેજ નંબર 48 ઉપર, બરાબર. હવે પેજ નંબર 48 ઉપર ઓલો જે ચપ્પલ વાળો તમને જે ચિત્ર દોરેલું છે નીચેનો પેરેગ્રાફ, બરાબર છે. એ બે તમારે રફ બુકમાં લખવાનું છે અને વાંચવાનું રહેશે, બરાબર. હવે એમાં શું કહે છે તો કે એ પણ બીજ કઈ રીતે ફેલાય છે અને બીજ વિશે બે માં ચર્ચા કરેલી છે, બરાબર છે. અને તમે પણ એ પણ આપણે જોઈશું. હવે આ છે તમારે રફ બુકમાં બે લખવાના છે અને તમને એકદળ અને દ્વિદળ બીજ વિશે પણ સમજાવી દીધું અને બીજ ક્યાં દ્વારા કેના દ્વારા હવા પાણી અને ખોરાક અને કીટક અને પક્ષીઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે એ પણ આપણે જોઈ ગયા છીએ અને કેવી રીતે ફેલાય છે એ પણ આપણે સમજ્યા. હવે પછીનો આ પાઠ આગળનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.